नमस्कार विद्यार्थी मित्रों, आप सबनो स्वागत करू छु। आजे आपने धोरण 4 विषय गुजराती मां व्याकरण मां शब्दकोश विषय अभ्यास करवानो छे। अने पहेलाना दासमां आपने शब्दकोशना केटलाक नियमोनी चर्चा करेला। हजु पण एक बे नियमो जोवाना बाकी छे, तो आजे आपणे आपेला शब्दोने टक्कावारी प्रमाणे गोठवा माटे ना नियमोनी चर्चा करीशुं। अने त्यारबाद आपणे केटलाक शब्दोने टक्कावारी प्रमाणे गोठवा माटेनी चर्चा करीशुं। विद्यार्थी मित्रों, जेते अक्षरोनो बारक्षरीनो क्रम पूरो थता जोड़ाक्षरनो क्रम शुरू थतो होय छे, तेमां जोड़ाना अक्षरोना क्रम पण वर्णमाला क्रम प्रमाणे नक्की थाय छे। जेम के स्थिर अने स्मितमां कोने पहेला स्थान मळे ए आपणे अहींया જોઈએ। તો આ મુદ્દો પણ તમે મારી સાથે નોંધતા જશો। જે તે અક્ષરનો ક્રમ બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે, તેમાં જોડાના અક્ષરોના ક્રમ પણ વર્ણમાલા ક્રમ પ્રમાણે નક્કી થાય છે। જેમ કે સ્થિર અને સ્મિતમાં સ્થિર પછી વિદ્યાર્થી મિત્રો, મુદ્દો તમે નોંધી લીધો હશે, ફરીવાર આપણે આના વિશે થોડી વાત કરીએ। જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે। આના પહેલા આપણે જોયું પહેલા ત્રણ શબ્દોમાં વિપર, વિષમ અને વિષય, તો એ શબ્દોને ગોઠવ્યા પછી જો કોઈ આવા જોડાક્ષરવાળા શબ્દો આવતા હોય તો એનો ક્રમ શરૂ પછીથી થતો હોય છે।
तो जोड़ाक्षर ना क्रम मा पण वर्णमाला क्रम प्रमाणे नक्की थाय छे। आ बन्ने शब्दो जोड़ाक्षर वाला छे तो एमा पण आपणे जोईए तो आ पहेलो अक्षर बन्ने मा पहेलो पहेलो अक्षर अहींया सरखो छे। तो आपणे आनी पहेलाना मुद्दा पर जोयुं हतुं के पहेलो पहेलो जो अक्षर सरखो होय तो आपणे बीजा अक्षरना आधारे आगळ વધવાનું રહેશે। અહીં આપણે જોઈએ કે અહીંયા બીજો શબ્દ અલગ અલગ છે એટલે આપણે એના આધારે નક્કી કરીશું કે પહેલા કોનું સ્થાન મૂકી શકાય। તો સ્થિર અને સ્મિત એમાં સ્થિર પહેલા આવશે કારણ કે કક્કાવાળમાં તમે જુઓ તો મની પહેલા સ્થિર આવશે બરાબર એટલે પહેલા સ્થિર આવે અને ત્યાર પછી કક્કાવાળીમાં થ પછી મનુ સ્થાન હોય એટલે સ્મિત શબ્દ પછી આવશે। ત્યાર પછી આગળની છેલ્લી બાબત જોઈ લઈએ સ્વરોનો ક્રમ પણ બારાક્ષરી પ્રમાણે નક્કી થાય છે। આ એક બાબત યાદ રાખી લેશો અને નોંધી લેશો કે સ્વરોનો ક્રમ પણ બારાક્ષરી પ્રમાણે નક્કી થાય છે। તો આ બધા આપણે જે નિયમો જોયા છે મહત્વની બાબતો જોઈ કે તમે બરાબર યાદ રાખશો અને એ પ્રમાણે તમે કામ એ મુદ્દા પ્રમાણે કામ કરશો તો સરળતાથી આપણે આપેલા શબ્દોને કક્કાવાળીના ક્રમમાં ગોઠવી શકીશું। હવે આપણે એક ઉદાહરણ જોઈએ કેટલાક આડાવાળા શબ્દનું અહીં નોંધ કરું છું અને ત્યાર પછી આપણે એને કક્કાવાળી પ્રમાણે ગોઠવવા પ્રયત્ન કરીશું। તમારે મારી સાથે નોંધ કરવાની છે। આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમમાં આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવો શહીદી। તો આ શબ્દો છે આ શબ્દો આડાવાળા ક્રમમાં આપેલા છે એને આપણે કક્કાવાળીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે। તો આની પહેલા આપણે જે મહત્વની બાબતોનો અભ્યાસ કરેલો એ બધી બાબતોને યાદ રાખીશું અને એ પ્રમાણે કામ કરીશું તો આપણે આ શબ્દોને સરળતાથી કક્કાવાળી પ્રમાણે ગોઠવી શકીશું। સૌ પ્રથમ આપણે જોવાનું કે અહીંયા જે આપણે શબ્દોની યાદી આપેલી હોય એમાં સ્વરથી શરૂ થતા શબ્દોને આપણે સૌ પ્રથમ ગોઠવવાના આવતા હોય છે। તો આપણે એ ધ્યાનથી જોઈ લેવાનું
કે અહીંયા જે યાદીમાં આપેલા શબ્દો હોય એમાં કયા કયા શબ્દો એવા છે કે જેની શરૂઆત સ્વરથી થાય છે તો અહીંયા આપણે જોઈએ તો આ શબ્દો આ બે શબ્દો છે એની શરૂઆત સ્વરથી થઈ રહી છે એટલે સૌપ્રથમ આપણે આ બે શબ્દોને ગોઠવવાના રહેશે તો આ બે શબ્દોના પ્રથમ અક્ષર જોઈએ તો અહીંયા આ અને અહીંયા એ તો આપણે સ્વરોની યાદીની નોંધ કરી હતી તો એમાં તમને યાદ હશે કે સ્વરમાં એ ની પહેલા આ નો વારો આવે છે એટલે સૌપ્રથમ આપણે આ બે શબ્દોમાંથી આદર્શ નામનો શબ્દ પહેલા લખીશું અને ત્યાર પછી એંધાણ શબ્દ આવશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ બે શબ્દોની આપણે અહીંયા નોંધ કરી લીધી છે હવે બાકીના જે શબ્દો છે કે માવતર હરાયું અને શહીદ આ શબ્દોને આપણે હવે તક્કાવારી પ્રમાણે ગોઠવવા પ્રયત્ન કરીએ તો અહીંયા જે બાકીના ચાર શબ્દો છે કે માવતર હરાયું અને શહીદ તો એ દરેક શબ્દો કયા અક્ષરથી શરૂ થાય એ આપણે સૌપ્રથમ જોઈ લેવાનું આ શબ્દ છે એની શરૂઆત ક થી થાય છે આ શબ્દની શરૂઆત મ થી થાય છે આ શબ્દની શરૂઆત હથી થાય છે અને આ શબ્દની શરૂઆત શ થી થાય છે તો સૌપ્રથમ થ મ હ અને શ એમાં સૌપ્રથમ ધક્કાવારીમાં થ નો ક્રમ આવશે બરાબર તો આ શબ્દનો અહીંયા આપણે જવાબમાં નોંધ કરી લીધી છે બરાબર છે તો હવે શબ્દ બાકી રહ્યા છે ત્રણ માવતર હરાયુ અને શહીદ તો આ ત્રણેય શબ્દોનો જે પહેલો અક્ષર છે એમાં આપણે ધ્યાન રાખીએ તો ટકાવારીમાં કોનો પહેલા ક્રમ આવે છે એ જોઈએ તો અહીંયા મ છે એનો ક્રમ હવે પછી આવે છે ને માવતર શબ્દ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો આ શબ્દની નોંધ અહીંયા થઈ ગઈ છે એટલે આની નીચે આપણે અહીંયા લીટી કરી દઈએ એ ત્યાંથી કરી જેને જે શબ્દનો ઉત્તરમાં આપણે વારો લઈ લઈએ એટલે કે ક્રમ પ્રમાણે ગોઠવતા જઈએ એમ અહીં અંડરલાઈન કરતી જવાની જેથી કરીને આપણને ખ્યાલ આવે કે હવે પછી જે શબ્દો બાકી હોય એના અક્ષરને આપણે જોવાના રહે અને એમાં આપણને વધારે સરળતા રહે હવે મિત્રો બે શબ્દો બાકી રહ્યા છે એક હરાયું અને શહીદ તો હરાયું શબ્દનો પહેલો અક્ષર છે હ અને શહીદીનો પહેલો અક્ષર છે શ તો હ અને શ એમાં પહેલા શ નો વારો આવે એટલે હવે પછી શહીદી શબ્દને અહીંયા નોંધ કરવાની રહેશે આનો મારો ઉત્તરમાં આપણે લઈ લીધો છે તો હવે છેલ્લે જે શબ્દ બાકી હોય એનો છેલ્લે વારો આવશે તો આ રીતે આપેલા શબ્દોને આપણે તક્કાવારી પ્રમાણે ગોઠવવાના હોય છે તો આ જે નિયમોની તમે નોંધ કરી છે એ દરેક બાબતો યાદ રાખીને વારંવાર વાંચજો સમજજો અને અહીં આપેલ ઉદાહરણ પ્રમાણે કામ કરવા પ્રયત્ન કરશો તો આડાઓલા આપેલા શબ્દોને કક્કાવારીના ક્રમ પ્રમાણે તમને ચોક્કસ અને સરળતાથી શબ્દોને ગોઠવતા આવડી જશે બરાબર આજે આપણે શબ્દકોશ
માં અહીં સુધી સમજ્યા છે અને આ જ મુદ્દો આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ ફરી ત્યારે વ્યાકરણનો કોઈ બીજો મુદ્દો આગળના ક્લાસમાં સમજશું આભાર